આપ જોઈ રહ્યા છો આપણો ગુજરાત રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. આગામી 5 દિવસ રાજ્યમાં પડી શકે છે કાતિલ ઠંડી. ઠંડીનું જોર ફરી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. વધશે ઠંડીનું જોર. ઉત્તરાયણની 2 દિવસની મજા માણ્યા બાદ હવે ગુજરાતીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર તરફના પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે છે. 5 દિવસ રહેશે કોલ્ડ વેવ. હવામાન વિભાગના મતે 5 દિવસ સુધી કોલ્ડ વેવ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં શીતલહેર ફરી વળશે, જ્યારે રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં પણ લઘુત્તમ તાપમાન ગગડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વધશે ઠંડી. એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો હતો અને તે બાદ પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. છેલ્લા 3 દિવસથી ઠંડી ઘટતા લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ ફરી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ઠંડીનો જોર વધશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠા પંથકના ખેડૂતો પર ફરી ખતરાના એધાણ છે. હમણાં જ હેરાન કરી ગયેલા તીડ ફરી બનાસકાંઠા તરફ આવે તેવી દહેશત છે. બનાસકાંઠા પર ફરી મંડરાયું છે સંકટ. ફરી આવી શકે છે ઉડતી ઉપાધિ. ચોતરફ મુશ્કેલીમાં ઘેરાયેલ બનાસકાંઠાના ખેડૂતો પર ફરી તીડ નામના સંકટનું ખતરો મંડાયું છે. તીડના ઝુંડ નડાભીઠ 0 પોઈન્ટ પર દેખાયા હોવાની માહિતી છે. આ તીડ પાકિસ્તાનથી આવી રહ્યા હોવાનું અંદેશું છે, જેને લઈ કેન્દ્રની 2 ટીમ બોર્ડર પર સક્રિય છે. થોડા દિવસ પહેલા જ તીડના ટોળે ટોળાએ બનાસકાંઠા પંથકને બાનમાં લીધું હતું. હવે ફરી આ વિસ્તારમાં તીડ ત્રાટકવાની શક્યતાને જોતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે તીડ પવનની દિશા સાથે પોતાનું રૂટ બદલતા હોય છે, તેથી તીડ નડાબેટ અથવા કચ્છ રણમાં પણ જવાની શક્યતાઓ છે. અગાઉ કચ્છના અનેક વિસ્તારમાં તીડનું તાંડવ જોવા મળ્યું હતું. કચ્છ હોય કે બનાસકાંઠા, ખેડૂતો માટે તો આફત પર આફત આવી રહી છે અને આશા રાખી રહ્યા છે કે પવનની દિશા બદલાય અને તીડના ત્રાસથી છુટકારો મળે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જેલમાં રહીને છેલ્લા ઘણા સમયથી ખંડણી અને ધમકી આપતા ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના 4 સાગરીતો સકંજામાં આવ્યા છે. આ તમામ વિશાલના ઇશારે ખંડણી માંગતા હતા, જેઓ મેઘાણી નગરથી ઝડપાયા. વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો. કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો. ગુજ સિટોક કલમ 3 હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ સામે રાજ્યનો પ્રથમ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા 6 માસથી જેલમાં ચાલી રહેલા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ થતા આ ગુનો નોંધવાની ફરજ પડી. પરંતુ મોબાઈલ વગર ખંડણીનું નેટવર્ક શક્ય નથી, ત્યારે જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યા તે અંગે ક્રાઇમ બ્રાન્ચ પાસે કોઈ માહિતી નથી. પહેલા ગુના ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યા છે. આ ગુજરાત રાજ્યમાં આ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાના અનુસંધાને 4 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવ્યા છે. જેલમાંથી ચલાવતો ખંડણીનું નેટવર્ક. વિશાલ ગોસ્વામી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ રહીને પણ ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ નેટવર્કની માહિતી 2 મહિના પહેલા ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી અને તેની તપાસ કરતા કુલ 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો. જેમાંથી બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઈગર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામીની ધરપકડ કરી કુલ 20 મોબાઈલ, પિસ્ટલ અને 40 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. અમદાવાદ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં 51થી વધુ ગુનાઓ વિશાલ ગોસ્વામી વિરુદ્ધ નોંધાવી ચૂક્યા છે. સેન્ટ્રલ જેલમાં બે રોકટોક રીતે વિશાલ ગોસ્વામી પોતાનું નેટવર્ક મોબાઈલ મારફતે ખંડણી માંગીને ચલાવતો. આ લોકોની પાસે તપાસ દરમિયાન ફોન મળી આવેલ છે, જે ફોનના દુરુપયોગ કરીને વિશાલ ગોસ્વામી ત્યાંથી ફોન કરે અને એને બહાર જે જામીન ઉપર એના બાદકીના સાગીરતો છે આ ખંડણી ઉઘરાવવા માટે બાકીની કાર્યવાહી કરે.
જેલમાં કેવી રીતે પહોંચ્યા સ્માર્ટફોન, સેન્ટ્રલ જેલમાં સ્માર્ટફોન કેવી રીતે પહોંચે છે અને 4G જામર લાગ્યા હોવા છતાં ગુનેગારો કેવી રીતે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેલમાં રહીને કરે છે તેનો જવાબ તો પોલીસ અધિકારી પાસે પણ નથી. ગુનેગારો જેલમાં રહીને પણ આવી ખતરનાક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ મસ્ત મોટો સવાલ ઉભો થાય છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદની સાબરમતી જેલમાંથી ચાલતા ખંડણી કૌભાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો જે ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી કેવી રીતે જેલમાંથી પોતાનું રેકેટ ચલાવતો તેની ઓડિયો ક્લિપ ન્યૂઝ 18 ગુજરાતીને હાથ લાગી છે. તે કેવી રીતે પોતાના સાગરિતોને જેલમાંથી ઓર્ડર આપતો હતો અને કેવી રીતે ખંડણી ઉઘરાવતો હતો તેની તમામ માહિતી સામે આવી છે. પોલીસના હાથે લાગેલી ઓડિયો ક્લિપમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી પોતાના સાગરિતોને ઓર્ડર કરતો જેમાં અમુક વાતચીતમાં તેણે ખંડણી ન આપનારને ઉડાવી દેવાની પણ વાત કરી છે. અજય તોમરે જણાવ્યું કે આ ગુનામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવા માન્ય ગણાય છે ત્યારે તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની તપાસ કરતા પુરાવા મળશે. ત્યારબાદ એવી શક્યતા છે કે ધમકી આપી હોય તેવા વેપારીઓની સંખ્યા વધારે થઈ શકે છે. રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં બેદરકારી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પીએસઆઈ પીપી ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સ્થાનિક હિમાંશુ ગોહિલ નામના વ્યક્તિનું મોત થયું. પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા તે સમયે મિસફાયર થયું જેમાં એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. એ ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસ ચોકીમાં ક્રિકેટની ટિકિટ આપવા આવેલ હિમાંશુ દિનેશ ગોહિલને ગોળી વાગી હતી. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની વાત કરી છે. તો એક તરફ જ્યાં આ હિમાંશુ ગોહિલ નામનો જે વ્યક્તિ હતો તે આવનારા સમયમાં 17મી તારીખે જે ખંડેરી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે તેની ટિકિટ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તે સમયે પોલીસ અધિકારીના રિવોલ્વરમાંથી મિસફાયર થયું જેના કારણે ઘટના સ્થળે જ હિમાંશુ ગોહિલનું મોત થઈ ગયું છે. તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ એ પોલીસ અધિકારી અને મરનાર હિમાંશુ ગોહિલ કે જેના અચાનક જ જાણે કે પોલીસ સ્ટેશને પહોંચતાની સાથે જ ત્યાં તેને મોત બોલાવી રહ્યું હોય તેમ રિવોલ્વર સાફ કરવા જતા તે મોતને ભેટ્યો. પીએસઆઈ પીપી ચાવડા જો ચોકી ઇન્ચાર્જ છે અને હિમાંશુ ગોહિલ નામના વ્યક્તિ જ્યારે ચોકીમાં હાજર હતા અને આની સર્વિસ રિવોલ્વરથી સર્વિસ પિસ્ટલથી વેપનથી અને ફાયરિંગથી અને ઈજા થઈ છે અને મૃત્યુ થઈ ગઈ છે. અત્યારે ડૉક્ટર્સ આવ્યા છે અને અત્યારે ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી કરવામાં આવશે અને અગર ચોક્કસ ઇસમે અગર પીએસઆઈની બેદરકારી છે તો આને વિરુદ્ધ ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને ગુના પણ દાખલ કરવામાં આવશે. તો એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે જો પોલીસ અધિકારીની બેદરકારી હશે તો ચોક્કસ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એક તરફ તહેવારોના દિવસોમાં જ આ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દેતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે. રાજકોટમાં સરા જાહેર મારામારીનો કિસ્સો સામે આવ્યો. ત્રણના દિવસે જ બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરબાજીની ઘટના બની. લોકો લાકડીઓ, પાઇપો અને કાંચની બોટલોની રસ્તા પર જોવા મળ્યા. મહિલાઓના હાથમાં પણ લાકડીઓ હતી. બંને જૂથો સામસામે પથ્થરો ફેંકતા વિડીયોમાં નજરે પડ્યા હતા. થોડા સમય માટે તો વાતાવરણ તંગ બની ગયું હતું. થોરાળ પોલીસે કાર્યવાહી કરી 5 લોકોની ધરપકડ કરી. વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો. દાન કરવાના તહેવારમાં ક્યાંક હત્યા તો ક્યાંક આત્મહત્યાની ઘટનાઓ ઘટી. તહેવારોના દિવસે પણ રાજ્યમાં ગુનાખોરી બેફામ છે. સુરત, ભાવનગર, અમદાવાદ અને મહેસાણા શહેરોમાં અલગ અલગ ઘટનાઓ બની. ક્યાંક હત્યા થઈ તો ક્યાંક આત્મહત્યાની ઘટનાઓ આજે ચર્ચામાં રહી. સુરતમાં બે ભાઈઓની હત્યા. સુરતમાં પૈસાની લીતી દીધીમાં લાકડા અને ચપ્પુના ઘા મારી બે ભાઈઓની હત્યા કરવામાં આવી. કામરેજ વિસ્તારમાં 5થી વધુ લોકોએ મળી બે સગા ભાઈઓની ઘાતકી હત્યા કરી. સુરત પોલીસે હત્યા મામલે એક યુવકને સગંજામાં લઈ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. પુત્રે કરી પિતાની હત્યા. દાન પુણ્યનું ભાથું બાંધવાને દિવસે પુત્રે પિતાનું ઢીમ ઢાળી દીધું.
ભાવનગર સિહોર તાલુકાના કનાડ ગામે સામાન્ય બાબતમાં પુત્રે પિતાની હત્યા કરી. વાડીએથી વહેલા ઘરે આવી જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા પુત્રએ ધોકાના ગાંજીકી પિતાની હત્યા કરી. અમદાવાદમાં યુવાનની હત્યા. બોપલ વિસ્તારમાં યુવાનની રહસ્યમય સંજોગમાં હત્યા થઈ. સ્ટર્લિંગ સિટીમાંથી યુવકની લાશ મળી. મામા સાથે રહેતા યુવકની લાશ અને તેનું વાહન અલગ અલગ જગ્યાએથી મળ્યા. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા. જૂનાગઢના વંથલીમાં વ્યાજખોરોએ વધુ એકનો ભોગ લીધો. નગડિયા ગામે કાથેડી ઝેરી દવા પી આપઘાત કરી લીધો. વ્યાજખોરો પર જમીન નામે કરવાના દબાણ કરતો હોવાનો આક્ષેપ છે. ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલનો આપઘાત. બોરત્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો. પોલીસ લાઇનની રૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. કોન્સ્ટેબલના આપઘાત કેમ કર્યો તેનું કારણ નથી જાણી શકાયું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરમાં થઈ છે સનસનીખેજ ચોરી. તસ્કરો અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને 30 કિલો ચાંદી ઉઠાવી ગયા. જામનગરમાં તસ્કરો બન્યા છે બેફામ. એક પછી એક ચોરીની ઘટના જામનગર પોલીસ માટે પડકાર બની રહી છે. આ વખતે ચોર સોની બજારમાં ત્રાટક્યા અને બોમ્બે રિફાઇનરી નામની દુકાનમાંથી 30 કિલો ચાંદી ચોરી ગયા. તસ્કરોએ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવતા છતના પતરા કાપી દુકાનમાં ઘૂસ્યા. વેપારીએ 30 કિલો ચાંદી ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. સવારે હું દુકાને આવ્યો ત્યારે જાણ્યું કે મારી દુકાનમાં ચોરી થઈ ગઈ છે. પતરા કાપીને 32 કિલો ચાંદી ગઈ છે. એની દુકાનની ઉપર કાચી છત હતી, ત્યાંથી તોડીને બધા ચોર અંદર ઘૂસ્યા છે અને ત્યાંથી ચોરીને લઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની દબાવવાની કાર્યવાહી શરૂ કરી છે. રવિ બુદ્ધદેવ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, જ્યારે તેમણે મત વિસ્તારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલના બિલ્ડિંગનું શિલાન્યાસ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે સ્કિલ ડેવલપમેન્ટ વિશે મહત્વની વાત કરી. શાહે કહ્યું કે આવનારા દિવસોમાં અહીંથી ગુજરાતના યુવાનો સ્કિલ પ્રાપ્ત કરશે. સ્કિલને કારણે રોજગાર મેળવનારની સાથે આપનાર બનશે. સ્કિલ ડેવલપમેન્ટ અત્યારના સમયની માંગ છે. જોકે યુવાનો સ્કિલ માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. રાજ્યમાં 280 વધુ આઈટીઆઈ આવેલી છે. અમિત શાહે કહ્યું કે રાજ્ય માટે આઈઆઈએસ ઘણું મહત્વનું સાબિત થશે. આઈઆઈએસનું બિલ્ડિંગ 2-2.5 વર્ષમાં પૂર્ણ થાય ત્યાં સુધી સરકાર સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ શરૂ થાય તે માટે તમામ મદદ કરશે. ગુજરાત સરકાર અને ટાટા સન્સ વચ્ચે આ અંગે MOU કરવામાં આવ્યા છે. અમિત શાહે યુવાનો માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. સાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે આજે દેશમાં નકારાત્મક વાતો કરનારા હંમેશા બેરોજગારીની વાતો કરે છે. સ્કિલ ઇન્ડિયાએ યુવાનોને રોજગારી મેળવવાનું રાજદ્વાર બનશે, જે માટે રાજ્ય સરકાર સતત ખડે પગે રહે છે. ગુજરાતના યુવા રોજગાર માંગને વાળા, રોજગાર પ્રાપ્ત કરને કી ઈચ્છા કરને વાળા યુવા નહીં હૈ. ગુજરાતના યુવા રોજગાર દેને વાળા યુવા બનતા હૈ. વહી ગુજરાતીઓ કો વિશ્વભર મે અપને સાહસ સે બનાય. તો આપ જો સ્કિલ પ્રાપ્ત કર રહે હો, કોઈ બેઝ કે નાતે આપ ઉપયોગ કરે, પ્લેટફોર્મ કે નાતે ઇસકો ઉપયોગ કરે, મિનિમમ 5,000 મે સે 70% લોગો કો સંસ્થાન છોડને સે પહેલે હી પ્લેસમેન્ટ મિલ જાયેગા. ઇસ પ્રકાર કી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભા કાર્યાલય પહોંચી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરાયું છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ ઓનલાઈન ફરિયાદ કરવાની રહેશે, જેમાં સંબંધિત અધિકારીને તેમની અરજી ફરિયાદ પહોંચશે. ટેકનિકલ ટીમ દ્વારા અમિત શાહ સમક્ષ તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. હાલ બીજેપીના સાંસદ CR પાટીલ આ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. રાજ્યભરમાં વાસી ઉત્તરાયણના દિવસે પણ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું. જે પણ રાજ્યભરમાં ઉત્તરાયણ જેવો જ માહોલ રહ્યો. ભારે ઉત્સાહ સાથે પતંગ રસિયાઓ વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા અને DJના તારે પતંગનો પેચ લગાવતા નજરે પડ્યા. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણનો રંગ જોવા મળ્યો. મકર સંક્રાંતિના બીજા દિવસે પવન સારો રહેતા પતંગબાજોને મોજ પડી. તો એક તરફ પતંગ રસિયાઓની મોજ, તો બીજી તરફ દુર્ઘટનાઓ પણ સામે આવી. સૌથી મોટી દુર્ઘટના વડોદરામાં સર્જાઈ.
જેમાં ધાબા પરથી પટકાતા બેના મોત થયા. પક્ષીઓ પણ ઘાયલ થયાની ઘટના આવી. અમદાવાદમાં ઘાયલ થયેલા 410થી વધુ પક્ષીઓને પાંજરાપોળમાં સારવાર આપવામાં આવી. આ પક્ષીઓમાં 35 ચામડી ઉપરાંત 333 પક્ષીઓના કબૂતર, કાબર, મેના અને કોયલ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. આ તરફ વલસાડમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરાયું હતું. વલસાડમાં ઘાતક દોરીથી ઘાયલ 60થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ હતી, તો વડોદરામાં પક્ષીના રેસ્ક્યુનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકે તળાવમાં છલાંગ લગાવીને કબૂતરને બચાવ્યું હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ તરફ ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. ઇમરજન્સી સેવા 108ના સીઈઓ જસવંત પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં ઇમરજન્સી સેવામાં 19-20% વધારો થયો છે, જેમાં દોરીથી ઘાયલ થવાના 200 કેસ નોંધાયા છે. ભાદર 1ની કેનાલમાં જેતપુરના ડાઈંગ સંચાલકોએ કેમિકલ ઠાલવી દેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કેમિકલના પાણીથી કેનાલનું પાણી દૂષિત થયું છે. શિયાળુ પાક પિયત માટે સરકારશ્રી કેનાલ મારફતે ભાદર 1 નું પાણી સિંચાઈ માટે આપ્યું છે. ખેડૂતોને આશા હતી કે સિંચાઈના પાણીને પિયત માટે આપવામાં આવશે તો શિયાળુ પાકમાં ઉત્પાદન સારું મળશે, પરંતુ ખેડૂતોની આશ પર જેતપુર સાડી ઉદ્યોગના સંચાલકોએ પાણી ફેરવી નાખ્યું છે. કેનાલમાં કેમિકલ વાળું દૂષિત પાણી ઠાલવતા પાણી પિયતમાં ઉપયોગમાં લઈ શકાય તેવું નથી તેમ ખેડૂતો કહે છે. આ કેનાલમાં ભાદર કેનાલ 1માં લાલ પાણી સવારે 3 કલાક આવ્યું. એક ધારું રવિ પાકને મોટું નુકસાન કરે છે, ઘઉંને, ધાણાને, જીરું અને ખરાબ કરી દે છે. આ કેમિકલ યુક્ત પાણી બંધ કરો, ભાજપ સરકારને પૂરું ધ્યાન દેવું જોઈએ એમાં. આ અમારી ખેડૂતોને એટલી વિનંતી. ખેડૂતોએ પણ સ્વીકાર્યું છે કે કેનાલમાં જેતપુર ડાઈંગ સંચાલકોએ કેમિકલ વાળું પાણી ઠલવ્યું છે, જેનાથી ઘઉં, જીરું, ધાણા, ડુંગળી, લસણ સહિત પાકોને નુકસાન થશે. એક તરફ કમોસમી વરસાદ અને ઈયળોના ત્રાસથી ખેડૂતો પરેશાન છે, તેવામાં પાણી ખેડૂતો માટે કોઈ કામનું નથી રહ્યું. સાડી ઉદ્યોગના ઉદ્યોગપતિઓ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ આ કેનાલની અંદર ટેન્કરો દ્વારા કરે છે, એને કારણે ખેડૂતોને આ કેમિકલ યુક્ત પાણી એના ખેતરમાં પાવું પડે છે. છેલ્લા 2 દિવસથી આ સમગ્ર વિસ્તારના ખેડૂતો આ કેમિકલ યુક્ત પાણીની સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મેં પણ સિંચાઈ ખાતાના અધિકારીઓ અને જવાબદાર તમામ લોકોને ટેલિફોનિક જાણ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસુયાએ સરકાર પર આક્ષેપ કર્યા, તો જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો. ભાદર 1ના સેક્શન અધિકારી કેનાલમાં આવેલ દૂષિત પાણીની વાત સ્વીકારી. હવે જે આ 2 દિવસ પહેલા મેઇન કેનાલને પાણીને કલર જોયેલું હતું, લાલ કલરનું પાણી આવેલું હતું, એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી છે. જીપીસીબી વાળા પાસે અમે સેમ્પલ પણ લેવડાવી લીધા છે અને એનો રિપોર્ટ આવશે એટલે ખ્યાલ પડી જશે કે પાણી ગંદુ હતું કે પ્રદૂષિત હતું. વારંવાર કંપનીઓ દ્વારા કેમિકલનું પાણી છોડી ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આવી કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી, જેમાં ઘોડાસર પાસે આવેલા ઇસ્કોન ગાંઠિયાની બહાર ગંદકી જોવા મળતા ₹50,000 દંડ ફટકારાયો હતો, જ્યારે કે મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટની બહાર જાહેર રોડ પર ગંદકી જોવા મળતા તેને ₹5,000 દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય મહાવીર પ્લાસ્ટિક દુકાનની બહાર પણ કચરો મળી આવતા તેને સીલ મારવામાં આવ્યું છે. આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છી સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી 12 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલ સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ આજે ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું. આર્મીના 15 જવાનોએ 8 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 400 કિલોમીટરનું અંતર કાપી કચ્છના રણ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીડિશનમાં ભાગ લઈ રહેલ તમામ જવાનોનું સન્માન કરાયું હતું. તો આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંતર્ગત જવાનોએ ધર્મશાળા, વિદ્યાકોટ, ધોરડો તેમજ શક્તિબેટ જેવા સ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ લોકોને આર્મીની કામગીરીથી વાકેફ થાય અને લોકોમાં આર્મી જોડાઈને દેશની સેવા કરે તેવા આશય સાથે આર્મીના 72મા આર્મી દિવસ અંતર્ગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
जनरली जो है लोगों के बीच उतना पॉपुलर नहीं है, तो हमारा उद्देश्य है कि ये देश भर में इसके बारे में लोगों को जानकारी हो और ज़्यादा से ज़्यादा लोग इसमें हिस्सा लेने की कोशिश करें। यह 8 जनवरी से 15 जनवरी को के बीच ऑर्गेनाइज हुआ है। इसके दौरान हमने लगभग 400 किलोमीटर की दूरी तय की है। इसमें 2 अफसर, 2 JCO और 11 जवानों ने हिस्सा लिया। इसका ये है कि आर्मी में जो लाइफ है वो एडवेंचर से भरी हुई है, तो हम एडवेंचर को प्रमोट करने के लिए, और दूसरा ये अपनी तरह का अकेला ऐसा गेम है जो एडवेंचर स्पोर्ट हम करते हैं, जो पूरे एशिया में यहीं पे होता है। तो आता अत्यार सुधी तमाम खास समाचार, वधु समाचार माटे आप जोता रहो न्यूज 18।